તો પોરબંદરના કુતિયાણામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ઘેડ વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો. બસવારી નજીક મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વરસાદના કારણે છેલ્લા 5 દિવસથી આ રસ્તો બંધ છે. વરસાદના કારણે 15થી વધુ ગામો જે છે તે સંપર્ક વિહોણા બન્યા છે, જેમાં કાસાબળ છત્રવા જમરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. મહિયારી ભોગસર ધરસંગ ગામ પર સંપર્ક વિહોણું બન્યું છે. કવલાકા તરખાઈ આમીપુર ગામ હાલમાં સંપર્ક વિહોણા બન્યા છે. કુતિયાણાના ઘેર વિસ્તારને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લોકોની હાલાકી અહીંયા વધી રહી છે. છેલ્લા 5 દિવસથી આ રસ્તો બંધ છે. 15થી વધુ ગામો સંપર્ક વિહોણા છે. ત્યાં ના કોઈ ખાવાની વ્યવસ્થા છે કે ના તંત્રના અધિકારી ત્યાં સુધી પહોંચ્યા છે. અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને નદીઓ ઘોડાપૂર જેવી પરિસ્થિતિ આવી છે. ભાદર નદી કાંઠે તૂર થતાં છેલ્લા 5 દિવસથી ખેડ વિસ્તારના તમામ રસ્તાઓ બંધ જોવા મળી રહ્યા છે. હાલ આપણે ખેડ વિસ્તારનો મુખ્ય માર્ગ છે ત્યાં રસ્તાઓ પર જઈએ તો તમામ રસ્તાઓ છે એ રસ્તાઓ પર પાણી ફરી રહ્યા, જ્યાં નજર પૂકે ત્યાં પાણી પાણી જોવા મળ્યું છે. આવી પરિસ્થિતિ સર્જાય છે. જ્યારે જ્યારે વરસાદ આવે છે, પાણી આવે છે, ત્યારે આ વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિકોમાં રોજ જોવા મળે છે, કારણ કે 5-5, 6-6 દિવસ સુધી આ રસ્તાઓ જ બંધ રહે છે. ત્યારે આપણે આ ગામના સરપંચ સાથે વાત કરીશું. 24 કલાક જ્યાં પાણી ઉતર્યું નથી. 24 કલાકની પહેલાં આજ હવારના પાણી ઉતર્યું હતું. હવારના પાણી ઉતર્યું તો લગભગ 6 વાગે, 6 થી 8, 2 કલાક આવડો જાવડો રહ્યો. પાછો રસ્તો બંધ થઈ ગયો ટૂંકમાં. પરિસ્થિતિ બહુ ગંભીર છે અમારી, કારણ કે આવું 15 દિવસથી આવું છે. પાણી સડન ઉતરે. આ પ્રોટેક્શન દિવાલની જરૂર છે ટૂંકમાં. આ રસ્તા આ બધું ધોવાઈ ગયું અમારા. પછી બેથરૂમમાં જવું તો નીકળું પાણી છે અને મોલ લગભગ સંપૂર્ણ નાશ થઈ ગયો. એ ઘેરના લોકોને આથી પરિસ્થિતિ નબળી છે ટૂંકમાં. સમજી લીધું અટાણે બરોબર છે કે આ મેઇન રસ્તો અમારો આ પુલ છે પાંભવારીનો. તો પાંભવારીના પુલની અમે વારંવાર રજૂઆત કરીએ. બરોબર છે કે પુલની જરૂર છે, પુલ ઊંચું લ્યો. બરોબર ને આ પ્રોટેક્શન દિવાલો બનાવો. ખેતરો ધોવાઈ ગયા અટાણે અમારા બધાએ. ને બહુ જાનહાનિ થઈ ગઈ, નુકસાની બહુ છે અમારે. કારણ કે ઉપરવાસમાંથી જ્યારે જ્યારે ભાદર નદીનું પાણી છોડવામાં આવે ત્યારે ખૂબ જ ભયાનક પરિસ્થિતિમાં સર્જાય છે. આપણે પછવારી પોલો કરવી પાસે જ્યાં પણ સમગ્ર પાણી છે, પોલ પાણીમાં ગરકાવ થાય તેના હિસાબે વાહન વ્યવહાર બધું સ્થપ થઈ જાય છે અને જેના કારણે રસ્તો બંધ થવો પડે છે. એના હિસાબે કેળના 15 ગામો સંપર્ક વિહોણા બને છે. નાગેશ પરમાર, સંદેશ ન્યૂઝ, કુતિયાણા.